જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિકોણથી ગ્રહણનું વિશેષ મહત્વ છે. ગ્રહણ દરમિયાન ઘણી બધી બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. હવે ટૂંક સમયમાં વર્ષનું છેલ્લું સૂર્ય અને ચંદ્રગ્રહણ થવાનું છે. ઓક્ટોબર મહિનામાં સૂર્ય અને ચંદ્રગ્રહણ બંને થવાનું છે. 14મી ઓક્ટોબરે સૂર્યગ્રહણ થશે અને ત્યારબાદ 15 દિવસ પછી એટલે કે 28મી ઓક્ટોબરે ચંદ્રગ્રહણ થશે. હિન્દુ કેલેન્ડર મુજબ સૂર્યગ્રહણ હંમેશા અમાવસ્ય તિથિએ થાય છે અને ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમા તિથિએ થાય છે. આ વખતે એક મહિનામાં 2 ગ્રહણ થવાના છે, કારણ કે તમામ 12 રાશિઓ પર શુભ અને અશુભ બંનેની અસર જોવા મળશે, જેમાં ઓક્ટોબર મહિનામાં 15 દિવસના અંતરાલમાં 2 ગ્રહણ થશે. 14 ઓક્ટોબર 2023 રોજ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ રાત્રે 8:34 શરૂ થશે અને મધ્યરાત્રિએ 2:25 સુધી ચાલશે. વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 29 ઓક્ટોબરે સવારે 1:06 શરૂ થશે અને 2:22 સમાપ્ત થશે. વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 29 ઓક્ટોબરે સવારે 1:06 શરૂ થશે અને 2:22 સમાપ્ત થશે. ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં, જ્યારે ચંદ્રગ્રહણ દેખાશે. જ્યોતિષશાસ્ત્રીની ગણતરી મુજબ મિથુન રાશિના લોકો માટે બંને ગ્રહણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ રાશિના લોકો માટે સૂર્યગ્રહણની અસર સારી રહેવાના સંકેતો છે. સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યકન્યા રાશિમાં રહેશે, તેથી આ રાશિના લોકોને વિશેષ લાભ થશે. આ રાશિના જાતકો માટે ઓક્ટોબર મહિનો વિશેષ લાભદાયી સાબિત થઈ શકે છે. તુલા રાશિના જાતકોને બંને ગ્રહણનો લાભ મળવાની સંભાવના છે. તમારા દરેક કામમાં અગત્ય આવશે, અટકેલા કામ જલ્દી પૂરા થશે. તમને વેપારમાં સારો સોદો મળી શકે છે, તેમજ અનેક પ્રકારના શુભ સમાચાર પણ મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, GSTV.